नमस्कार मित्रों, स्वागत छे तमारू दक्षा रेसिपी मां। तो आजे आपणे बनावीशुं बजार जेवुं टेस्टी अने हेल्धी खीचું। तो લોકડાઉનના સમયમાં આપણે ઘરે બેઠા હોઈએ ત્યારે બધાને ખીચું બજાર જેવું ખાવાનું મન થઈ જાય છે, પરંતુ આજે હું તમને ઘરે જ બનાવતા શીખવાડીશ। તો ચાલો ફટાફટ ખીચું બનાવવાનું શરૂ કરીએ। ખીચું બનાવવા માટે મેં અહીંયા ચોખાનો લોટ લઈ લીધો છે, તેને સરસ રીતે ચાળીને લઈ લીધો છે અને એક કપ ભરીને લીધો છે અને બીજો અડધો કપ આ રીતના માપથી લઈ લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે। એક મોટી ચમચી પાપડી ખાર લઈ લીધો છે, 3-4 લીલા મરચાં આ રીતના સરસ વાટી લીધા છે અને 1/2 ચમચી જીરું, 1/2 ચમચી અજમો અને 1 વાટકી તેલ અને સૂકું લાલ મરચું। હવે આપણે બનાવવાનું શરૂ કરીએ। કડાઈને મેં ગરમ કરવા મૂકી દીધી છે અને આપણે તેની અંદર પાણી એડ કરીશું। તો પાણી આપણે 2 કપ લઈ લેવાનું છે। પાણી આપણું ગરમ થઈ ગયું છે તે આપણે તેની અંદર અજમો એડ કરીશું અને જીરું અને લીલા મરચા, પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે અને પાપડી ખારો। આ બધાને સરસ રીતે મિક્સ કરીને આપણે તેને ઉકાળી લેવાનું છે। ખીચુંની અંદર પાપડી ખારો એડ કરો ખૂબ જ જરૂરી છે અને જો તમારી જોડે ના હોય તો તમે સોડા પણ એડ કરી શકો છો। આ રીતે સરસ પાણીને ઉકાળી લેવાનું છે, પછી ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે થોડો થોડો લોટ એડ કરવાનો છે। થોડો થોડો લોટ આપણે એડ કરતા જઈશું અને વેલણની મદદથી હલાવી લેવાનું છે જેથી ગાંઠો ન પડે। હવે આપણો લોટ કોરો ન રહે તે રીતે સરસ રીતે હલાવી લેવાનું છે। 1 ચમચી તેલ રેડીને આપણે તેને કવર કરી લેવાનું છે 5-6 મિનિટ સુધી। આ રીતે સરસ મિક્સ કરીને આપણે તેને કવર કરી લેવાનું છે 5-6 મિનિટ સુધી। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। હવે આપણી 5-6 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લેવાનું છે કે આપણું ખીચું કેવું બની છે। તો તમે જોઈ શકો છો કે આપણું ખીચું સરસ રીતે બની ગયું છે અને સરસ ચડી પણ ગયું છે, કેમ કે ગરમ પાણી હતું તેથી ફટાફટ ચડી ગયું છે। હવે આપણે તેને સર્વિંગ પ્લેટની અંદર લઈ લેવાનું છે। ઉપરથી આપણે 1 ચમચી સિંગ તેલ એડ કરીશું, કેમ કે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને ઉપરથી થોડું કુમઠી મરચું એડ કરીશું। આ રીતના તમે જોઈ શકો છો કે આપણું બજાર જેવું ખીચું પરફેક્ટલી માપ સાથે ઘરે જ બનીને તૈયાર છે। તો બાળકોને તો ખૂબ જ પ્રિય હોય છે, તો તમે આ વખતે આ ખીચું ઘરે જ બનાવજો અને કે તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઘરે બની જતું હોય છે। અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવે એક નવા જ વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી જય માતાજી।